તો આ તરફ ડીસામાં યુવા ક્ષત્રિય સેના ગુજરાત દ્વારા પણ નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. હિંમતનગરના ડુંડર ગામમાં 14 માસની બાળકી ઉપર થયેલા બળાત્કારના આરોપીને ફાંસીની સજા આપવા સેના કાર્યકરોએ માંગ કરી હતી અને સરકાર સમાનથી દીકરીને ન્યાય આપે એ ઘટનાના વિરોધમાં યુવા ક્ષત્રિય સેનાના કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં આવેદન આપી સેનાનો આવાસ સરકાર સુધી પહોંચાડવા રજૂઆત પણ કરી હતી. આજ રોજ માં અંબાજીના સાનિધ્યમાંથી અમારા યુવા ક્ષત્રિય સેનાના તમામ યુવાન મિત્રો અને વડીલોએ જે એક 14 મહિનાની દીકરી ઉપર અમાનુષ્ય અત્યાચાર ગુજાર્યો છે એવા બહારના કદવાઓએ આપણી દીકરીને પીંખી નાખી છે, એ દીકરીના ન્યાય માટે અમારી લડત શેખ સરકાર સુધી એવી અમે સરકારને વિનંતી કરીએ કે અમારી દીકરીને ન્યાય મળવો જોઈએ અને આ નરાદ અમને જાહેરમાં પોષી થવી જોઈએ, નહીં તો આગામી આવનારી 2019ની ચૂંટણીમાં તમામે તમામ સમાજ એક સાથે છે અને એનો પરચો એમને મળી જશે. એટલે અમારી સરકારને વિનંતી કે આ નરાદ અમને જેમ બને એમ જલ્દીમાં પોષીની સજા થવી જોઈએ, એ જ અમારો ન્યાય છે. બોલો યુવા ક્ષત્રિય સેનાની જય.